હેલો દોસ્તો, જય દ્વારકાધીશ. માંગો વિશ આપે તીશ એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો, હું પણ મજામાં. આજે તારીખ છે 26 જૂન 2024, સવારના વાગ્યા છે 9:20. તો જો આપણે તૈયાર થઈ ગયા છીએ. સુવિચાર છે કે કોઈની લાગણી દુભાવતા પહેલાં એ વિચાર કરજો કે એની જગ્યાએ કાલે હું હોઈશ તો. એટલે કોઈની લાગણી ના દુભાવી, ભગવાનને પગે લાગી લઈએ. વંદન જોવા, સવારમાંથી જ આમ તો વરસાદી માહોલ છે, જો આવી જાય તો આવી જાય, ઝરમર ઝરમર આવું. આપણે તૈયાર થઈ ગયા. હવે આપણે જવું છે નીચે. ચાલો, રસોઈ થઈ ગઈ તૈયાર. ભગવાનને થાળ ધરાવી દીધો. ચણાની કઢી છે, રસ, રોટલી, મરચા. તો ચાલો જમી લઈએ. આવી જાઓ જમવા. આપણે જમીન આરામ કરીને બેસી ગયા અને નીચે જઈ આવ્યા. હવે તો સાંજનું શું બનાવવું એનું ડિસ્કસ ચાલે છે. શું બનાવવું? શાકલી વધારું. શું બનાવવું? બોલો. પાઉભાજી. મસ્ત. જો આ બાજુ ગોટલીનું કાપી નાખીશ મુકવાસ માટે. કેરીની કોઈ વસ્તુ વેસ્ટેજ ન થાય. પાઉભાજી બનાવી. ચાલો તો આજે પાઉભાજી બનાવશું. આવજો બધા હાંધા જમવા. ભાજી લેવા ગયા હતા એમાં પાઉભાજીનો સામાન ને એનું શાક લેતા આવ્યા. એટલે પાઉભાજી બનાવવાનું કેમ? અર્જિત બનાવી હોય એમાં શાક સુધારીને તો કુકરમાં બાપા મૂકવાનું હોય. હવે જોવા વગાડે તમને દેખાડું. મસ્ત બાર જે પાઉભાજી મળે એવી બનાવશે ખરે ખરી. લીંગ નાખ્યું. લસણ ડુંગળી ઓછું ભાડે એટલે આદુ લસણ મરચા ની પાઉભાજી બનશે. મીઠું તો બાપા બનાવી સ્વાદ અનુસાર. ભારતીય રસોડું છે તો આ બધી ગુણકારી વસ્તુ જ હોય ગરબામાં. મસાલિયામાં ધાણા જીરું, વઘાણી, રાય, જીરું, હળદર, તેલ છૂટું પડે ત્યાં સુધી શાકભાજી હું ને જો બાફામાં બટાટા, રીંગણા, ફ્લાવર, કોબી, વટાણા. ઓહો, કઈ કટે નહીં. બટર નાખવાના.
આજે થોડુંક મોડું થઈ ગયું, નહીતર વહેલા હારી બની જાય. લાલ મિર્ચ છટાકેદાર. આપણે ઘરનો બટર જ ખાઈએ. સૌથી છેલ્લે દાણા હોય એટલે દાણા ના ખાઈશ. દાણાની સુગંધ હોય. સુરતમાં પાવભાજી ના આવા પાવ હોય લાંબા. કટકા તો હોય જ તે. બે જણા ને બાર પાવ. બાર માં તો પીડ્યા રહેશે. હરખા જ હોય એ બધા. ભાજી બની ગઈ તો હવે જમી લેવાનો તૈયાર થઈ ગયો. ચાલો તમારું ભાવ ભાજી ખાવા. હે શેકાય એટલે કોણ થઈ જાય. સામે ટ્રાફિક આવતું દેખાય. ગાડીઓ એક જ સારો ફરવા આવ્યો. અત્યારે બધા લોકો હવે હવના કામ ધંધાથી છૂટીને હવે હવના ઘર બાજુ જતા હોય એટલે અત્યારે વધુ ટ્રાફિક હોય. સ્ટીકર લગાડેલા હોય. હા આ નવે દેશો છે જો. હા સેસ ગરમ કરવાની તો ગેસ ઉપર ગરમ કરવાની. હા એટલે તરત મુસાફરી છે. નવા નવા હોય ને ત્યાં. કોઈ વાત ના ઉખડે. બોલો આવી ટેકનિક ની આપણને કઈ ખબર ના આવે. ભાજી નો દેશ તૈયાર થઈ ગયો છે મસ્તી નું. તો ચાલો જમી લઈએ કેમ. હાલો ભાજી પાવ. આપણે જમી લીધું પાવભાજી. અમે હવે બેસી ગયા વજ્રાસનમાં. ઊંધા ગોટર નાખીને બેસી જવાનું 10 મિનિટ. જમ્યા પછી તો પેટને બહુ સારું રહે એમ કે. આપણે જમી લીધું ને અહીંયા આજે જમવાનું ચાલુ છે. પૂરું મજા આવી. પાવભાજીમાં મજા જ આવે.